નમસ્કાર બાળકો, આપણે અંગ્રેજી વિષય સાથે મળીએ છીએ, ખરું ને? એબીસીડી માટે. પણ આજે હું તમારી સાથે ચિત્રો રજૂ કરું છું, જે સામાન્ય જ્ઞાન અને એમાં છે ચિત્રો. તો અહીંયા બોર્ડ પર ઘણા બધા તમને ચિત્રો દેખાય છે, દેખાય છે ને? તો હવે આ ચિત્રો હું તમને નામ નહીં કહું, પણ એ ચિત્રો તમારે ઓળખી અને નામ લખવાના છે. પણ હા, એના વિશે થોડી માહિતી તમને જરૂર આપીશ, જેથી તમને નામ લખવામાં સરળતા રહે. તો ચાલો શરૂ કરશો. જોજો બરાબર, આ શું છે, દેખાય છે ને? હા, આમ તો તમે ઓળખી જ ગયા હશો ચિત્ર ઉપરથી, પણ આપણે રોજ સવારે એને જોઈએ છીએ અને એની પૂજા પણ કરીએ છીએ. આ બીજું ચિત્ર છે, જે ઉપર બેડું છંગ હોય છે અને નીચે એકદમ જાડું ફળ હોય છે. તો એ ચિત્ર શું છે? અને આ અત્યારે ચોમાસામાં તમે આનો ઉપયોગ ઘણો જ કરતા હશો અને બીજા બધાને પણ આનો ઉપયોગ કરતા જોતા હશો. તો એનું નામ પણ લખવાનું છે. પછીનું ચિત્ર છે, તો ઉપર સરસ મજાના ફૂલ દેખાય છે. તો ફૂલ આપણે શેમાં રાખીએ છીએ, ખ્યાલ છે ને? તો એનું પણ નામ લખવાનું છે. પછી આ ચિત્ર, હા, ઓળખી ગયા. તમે જ્યારે સ્કૂલમાં પહેલા આવતા હતા ત્યારે આજ જોઈને, આમાં સમય જોઈને તમે આવતા હશો, બરાબર છે ને? અને અત્યારે તમારા મમ્મી પપ્પા કે બહાર જતા હશે, ઓફિસે જતા હશે, તો આજ સમય જોઈ અને જતા હશે. તો એ સમય શેમાં જોવાય છે, એનું નામ લખવાનું છે. પછીનું ચિત્ર છે, પાણીમાં રહે છે અને આ વખતે પોતાની પાંખ ફેલાવતા જાય છે. તો એનું નામ લખો. પછી આ છે, સરસ મજાનું ફૂલ છે. શેનું ફૂલ છે? પાણીમાં ઉગે છે. અને ક્યાં ભગવાનના હાથમાં તમે જુઓ છો, અત્યારે જુઓ છો ને? જે સિરિયલો આવે છે એમાં ભગવાનના હાથમાં હોય છે, અને એ ભગવાન છે એનું આસન પણ છે આ. તો એ તમારે લખવાનું છે. પાણીમાં રહે છે અને માછીમારો તેનો ઉપયોગ કરે છે. એક કિનારેથી બીજા કિનારે જવું હોય તો પાણીમાં આ પાણીનું વાહન છે, પાણીમાં કામ લાગે છે. પછી આ છે, તમે અત્યારે ઘરમાં ઘણો સમય રહો છો, તો તમારા પરિવાર સાથે તમે આમાં રહો છો, તો એ પણ લખવાનું છે. અને આ છેલ્લું ચિત્ર, જે તમે જમવાનો ઉપયોગ કર્યો છો, નાસ્તો કરો છો, એનાથી દાળ ભાત ખાઓ છો, જમો છો, તો એ ચિત્ર શેનું છે એ પણ તમારે લખવાનું છે. તો બાળકો, અહીં આપણે ઘણા બધા ચિત્ર જોયા. આ બધા જ ચિત્રોના નામ તમારે લખવાના છે. અને જો તમને ચિત્રો ફાવે તો જેવા ફાવે તો દોરવાનો પ્રયત્ન પણ કરવાનો છે.